सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજ થી વચનામૃત ગ્રંથ ની અંદર ગઢા પ્રથમ પ્રકરણનું એકાવન વચનામૃત હીરો હીરે કરીને વિંધાય આ વચનામૃતનું આપણે શ્રવણ કરવું છે શ્રીજી મહારાજની આ પરાવાણી છે સદગુરુ મુક્તાનંદ સ્વામી સદગુરુ ગોપાલ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ સુકાનંદ સ્વામી એવા મોટા સદગુરુ સંતોનું આ સંકલન છે પુરુષોત્તમ નારાયણનો રદગત અભિપ્રાય સમજાવી શકે એવો આ ગ્રંથ છે પૃથ્વી પરનો સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ જ દિવસ સુધી આવો ગ્રંથ ક્યારેય પણ નિર્માણને પામ્યો ન હોય એવો આ ગ્રંથ અજોડ અનન્ય આપણા માટે એક અનમોલ ભેટ ગણો તો ભેટ આ પૃથ્વી પરના મનુષ્ય માત્ર માટે શાસ્ત્રોના રહસ્યમય ભગવાન શ્રી હરિની હૃદયની વાતો કહો એવું આ વચનામૃત છે એ વચનામૃતમાંનું પ્રથમનું એકાણું વચનામૃત એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું મહારાજના ચરણોમાં મોટા સદગુરુ સંતોના ચરણોમાં મુક્તોના ચરણોમાં સૌથી પહેલાં વંદન કરું કારણ કે આ અગાધ અને તાત્વિક વાતોને સમજવી બહુ કઠણ છે સમજાવશે પણ મહારાજ અને આપણા હૃદયની અંદર રહેલા મહારાજ એ આપણને આ વાતને સમજાવશે બોલશે મહારાજ અને અંદર રહીને સમજાવશે મહારાજ આપણી પાત્રતા પ્રમાણે આપણને સમજાશે મારો એક બાળ પ્રયત્ન છે આ વચનામૃતને સમજાવવા કે સમજવા માટેનો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના મહાવધિ બીજને દિવસ રાત્રિના સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાડ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો અને માથે દોડી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કાંઈ પ્રશ્ન પૂછો પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્વગુણના છે માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માયિક છે અને ભગવાન તો માયાથી પર છે તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય અને માઈક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોયામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે માઈક વસ્તુએ કરીને માઈક પદાર્થ હોય તે જણાય માટે માઈક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેને કરીને જો ભગવાન જનાના ના તો એ ભગવાન પણ માઈક ઠર્યા એ રીતે તમારો પ્રશ્ન છે પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વે મુનિએ કહ્યું જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એમ છે જે થોડુંક વચનામૃત વાંચીને આપણે સમજીશું પછી પાછા આગળ વાંચીશું મહારાજ આગળ સંતો બેઠા છે હરિભક્તો બેઠા છે મહાવી બીજનો દિવસ છે મહારાજ બિરાજમાન છે મહારાજે સભાની અંદર એમ કીધું છે કંઈક પ્રશ્ન પૂછો પ્રશ્નોત્તરીથી હંમેશા જ્ઞાન થાય જેના જીવનમાં કંઈક જિજ્ઞાસા જાગે એને જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે જિજ્ઞાસા રહિત વ્યક્તિને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી આપણા જીવનમાં જિજ્ઞાસા જોઈએ આપણા જીવનમાં થોડું વાંચન જોઈએ વાંચન કરીને એની ઉપરનું ચિંતન અને પ્રશ્ન જોઈએ સંતોને જ્યારે પણ કોન્ટેક કરો સંતો તમને મળે પ્રત્યક્ષ મળે ફોનથી મળે કંઈક નાની વાત ભગવાનને પૂછો આ વચનામૃતમાં આ સ્વામીની વાતમાં નિષ્કુળન કાવ્યમાં હરિલીલામૃતમાં આ જગ્યાએ આવી વાત આવી હતી એને હજુ વધારે સમજાવો મહારાજે કહ્યું પ્રશ્ન પૂછો ત્યારે પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે દસ ઇન્દ્રિયો એ રજોગુનની છે ત્યાંથી પ્રશ્નની શરૂઆત થાય છે પૂર્ણાનંદ સ્વામી એટલે જે પૂર્વાશ્રમમાં ગજા ગઢવી હતા અને પૂર્ણાનંદ સ્વામી પાછા ગજા ગઢવી થઈ ગયેલા બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં એ સાધુ થયેલા માનના કારણે પૂર્ણાનંદ સ્વામી સત્સંગમાંથી વિદાય થાય છે અને ફરીથી પાછા ગજો ગઢવી થાય છે એવી પણ કથાઓ છે પૂર્ણાનંદ સ્વામીની શ્રીજી મહારાજ જ્યારે એમને ગળા કારણ કે ગાયકી બહુ સારી હતી સ્વામી કીર્તનો પ્રેમાનંદ સ્વામી જેવા લખતા એ પૂર્ણાનંદ સ્વામીને ઘીના કોગળા સાતસેર ઘીના કોગળા કરાવતા ઘડું સારું રાખવા માટે વૈદે કીધેલું ત્યારે એ પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે દસ ઇન્દ્રિયો કઈ કઈ છે પાંચ કર્મ ઇન્દ્રિય છે પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે કર્મ ઇન્દ્રિય છે હાથ પગ વાની મળ મૂત્રદ્વાર મૂત્ર આ પાંચ કર્મ ઇન્દ્રિય છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે આંખ નાક કાન જીભ ત્વચા અને જીભા એટલે કે જીભથી સ્વાદ લેવાય છે નાકથી સુગંધ લેવાય છે આ જ્ઞાન ઇન્દ્રિયો છે આ દસ ઇન્દ્રિયો છે ચાર અંતઃકરણ છે એ સત્વગુણના છે મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ચાર અંતકરણ છે માટે સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ એ તો માય છે માયાના ત્રણ ગુણ છે રજોગુણ તમોગુણ અને સત્વગુણ હવે રજોગુણ તમોગુણ ને સત્વગુણ આ ત્રણ ગુણ છે સૃષ્ટિની આખી ઉત્પત્તિ અવસ્થા જ્યારે છે જ્યારે આખી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યારે મહતત્વ છે મહત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે સાત્વિક રાજસ અને તામસ અને ત્રણ અહંકારમાંથી આ બધું જ જેટલું આ જગત છે એ બધું બનેલું છે એમાં ઇન્દ્રિયોને અંતઃકરણ એ ત્રણ અહંકારમાંથી થયેલા છે હવે એ માયાનું કાર્ય છે તો ઇન્દ્રિયોને અંતકરણ થયા માઈક અહીં એમ પૂછે છે પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામી કે ભગવાન તો માયાથી પર છે તો માયક અંતઃકરણે કરીને નિશ્ચય સામા થાય છે બુદ્ધિમાં થાય છે અંતઃકરણ છે મન બુદ્ધિ ચિત્તને અહંકાર એમાં બુદ્ધિનું લક્ષણ પ્રથમના બારમા વચનામૃતની અંદર આવે છે કે બુદ્ધિ છે ને એમાં ચાર વસ્તુ રહેલી છે સંશય નિશ્ચય નિંદ્રા અને સ્મૃતિ બુદ્ધિમાં ચાર વાત રહેલી છે પ્રથમના બારમાં વચનાવૃતમાં આ લક્ષણ જ્યારે કહ્યું છે ત્યારે શ્રીજી મહારાજેનો ઉલ્લેખ કર્યો છે બુદ્ધિ સંશય કરશે બુદ્ધિ નિશ્ચય પણ કરશે બુદ્ધિ નિંદ્રા એ બુદ્ધિમાં રહેલી છે અને સ્મૃતિ એ પણ બુદ્ધિમાં રહેલી છે હવે બુદ્ધિ છે એ માયાનું જ કાર્ય છે કારણ કે અંતઃકરણ છે એ માયામાંથી ઉત્પન્ન થયેલું છે તો એ જે બુદ્ધિ છે મન છે એ મન માયામાંથી ઉત્પન્ન થયેલું છે માયાના ગુણમાંથી ઉત્પન્ન થયેલું છે તો એ મન છે અને બુદ્ધિ છે એ મન ભગવાનનું ચિંતવન કેવી રીતે કરશે અને બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કેવી રીતે કરશે કારણ કે ભગવાન તો માયાથી પર છે આપણી પાસે સાધન બધા માયાના છે આંખ માયાની કાન માયાના જીભ માયાની મન માયાનું બુદ્ધિ માયાની માયામાંથી ઉત્પન્ન થયેલું જે છે એ આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટો છે બધા આપણે પામવું છે ભગવાનને આપણે જાણવા છે ભગવાનને આપણી પાસે છે બધું માઇક આપણે મળવું છે અમાઈકને આપણે જવું છે અમેરિકા અને આપણી પાસે પ્લેન નથી આપણી પાસે પ્લેન નથી વિઝા નથી અમેરિકા જવું છે પ્લેન નથી વિઝા નથી આપણી પાસે છે બધું માઈક અને આપણે જોવું છે અમાઈક કેવી રીતે દેખાશે પ્રશ્ન એ છે કે માઇક અંતઃકરને કરીને માયાથી પર એવા ભગવાન એનો નિશ્ચય કેવી રીતે થાય બીજી પ્રશ્ન એ પૂછે છે કે આદિક ઇન્દ્રિય કરીને આ આંખ ચક્ષુ એટલે આંખ આ આંખ તો માઇક છે આ માઈક આંખથી અમાયિક ભગવાન કેવી રીતે દેખાય અને જો માયિક આંખથી અમાયિક ભગવાન દેખાય અને માયિક અંતઃકરણથી ભગવાનનો નિશ્ચય થાય તો ભગવાન પણ માયિક ઠર્યા તો ભગવાન તો માયાથી પર છે પ્રશ્ન આટલો છે વચનામૃતના મુખ્ય બે પ્રશ્ન છે ભગવાનનો નિશ્ચય કેમ થાય અને બીજું ભગવાનના દર્શન કેમ થાય હું તમને સાદી ભાષામાં કહેતો જોઉં છું પ્રશ્ન ઉદભવવાનું કારણ એક જ છે કે ઇન્દ્રિયો અંતકરણ માયામાંથી થયેલા છે એટલે અંતઃકરણમાં નિશ્ચય કરવાનો છે તો એ પછી કેવી રીતે માઈક અંતઃકરણે કરીને અમાયિકનો નિશ્ચય થાય અને માઈક ચક્ષુએ કરીને કેવી રીતે ભગવાનના દર્શન થાય કારણ કે શ્રુતિઓ એમ કે છે યતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ જ્યાં આગળ યોગ્યોના મન અને વાણી પણ પહોંચી શકતા નથી તો એ ભગવાનને આપણી પાસે બધા જ ઉપકરણો માઇક છે તો આપણે કેવી રીતે ભગવાનના દર્શન કે નિશ્ચય કરી શકીશું આ પ્રશ્ન છે હવે એ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજ અને નિશ્ચય આ નિશ્ચય કેવી રીતે થાય નિશ્ચયને સમજી લઈએ પછી મહારાજના ઉત્તર તરફ જઈએ નિશ્ચય એટલે કે હજારો વસ્તુ પડી હોય ને એમાંથી કોઈ એક વસ્તુનો પાક્કો નિર્ણય કરી લેવો એનું નામ નિશ્ચય છે આ જગતની અંદર નિશ્ચય બે પ્રકારે છે એક પદાર્થમય નિશ્ચય થાય છે અને બીજો પ્રવૃત્તિમય નિશ્ચય થાય છે પ્રવૃત્તિમય નિશ્ચય એટલે કેવો હું આમ કરીશ તો આમ થશે હું આટલા વર્ષમાં આટલા રૂપિયા કમાઈશ તો આટલા વર્ષે મારી પાસે આટલા રૂપિયા હશે હું આ રીતે સત્સંગની અંદર આગળ જઈશ તો હું આટલા વર્ષે આવું કરી શકીશ આને પ્રવૃત્તિમય નિશ્ચય કહેવાય અને બીજો નિશ્ચય પદાર્થમય નિશ્ચય જેમ કે આપણે આંબો જોયો તો આંબો જોયો જોયો છે એટલે આપણને એનો શું થઈ ગયો છે નિશ્ચય થઈ ગયો છે આંબા ઉપર કેરી જોઈએ કેરીને જોઈએ એટલે આંબાનો નિશ્ચય થાય આંબા નીચે આપણે બેઠા હોઈએ અચાનક ડાળ તૂટે આપણા માથામાં વાગે તો આપણે એવું કહીએ કે આંબો નથી કોઈને પણ કહીએ તો શું કહેશું મારા માથા ઉપર આંબાની ડાળ પડી વાગશે તો આંબો મટશે કદાચ આપણે આપણા માથા ઉપર પડી બ્રેઇન હેમરેજ થઈ ગયું આપણે હોસ્પિટલાઇઝ થઈ ગયા પચીસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું અને પછી આપણે આઈસીયુમથી બહાર આવ્યા ને ભાનમાં આવ્યા અને તોય કોઈની સાથે વાત કરીશું તો શું બોલીશું આંબાની ડાળ વાગી થઈશું તો પણ આંબો મટશે આપણો નાનો કોઈ નાનો દીકરો બેઠો હોય આંબાની છે જો આંબો આવી ગયો નાનો દીકરો બેઠો હોય અને નાનો દીકરો બેઠો હોય અને એની ઉપર આંબાની ડાળ પડે અને એ કદાચ મૃત્યુ પામી જાય તોય આંબો એ અને નિશ્ચય કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં કેરી આપે તોય આંબો ડાળ માથે પડે તોય આંબો છોકરો મરી જાય તોય આંબો એને નિશ્ચય કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં આંબાનો નિશ્ચય મટે નહીં એનું નામ આંબાનો નિશ્ચય કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં ના મટે એવી રીતે ભગવાનનો નિશ્ચય થવો આંબો તો આપણે જોઈએ છે અનુભવીએ છીએ એટલે આંબાનો નિશ્ચય થયો પણ ભગવાનને જોવા માટેની આંખો આ આંખો માયક છે એ ભગવાનને જોઈ શકે એવી નથી જે મન છે છે યતો વાંચો નિવર્ધન તે અપ્રાપ્ય મન શા સહ એ મન ભગવાનનો સંકલ્પ કરી શકે એવો નથી હવે જેને માની લો કે જેને તજનું ઝાડ જોયું જ નથી તજ થાય છે તો બધાને ખબર છે પણ તજનું ઝાડ જ નથી જોયું તજના ઝાડના પાન કેવા છે નથી જોયા તો હું કલ્પના કરે મનમાં શું સંકલ્પ કરે તજનું ઝાડ કેવું હશે શું સંકલ્પ કરે જોયું જ નથી તો પારિજાતનું ઝાડ જોયું જ નથી તે પારિજાતનો શું સંકલ્પ કરશે પારિજાતનું ઝાડ કેવું હોય સાંભળ્યું છે કે પારિજાતનું વૃક્ષ છે પારિજાતના ફૂલ થાય છે પરંતુ જેને પારિજાતનું વૃક્ષ જોયું જ નથી જો અહીં આગળ આવ્યો તૈતર્ય ઉપનિષદનો જ્યાં સે વાણી લોટકર આ જાતી એ મન બી જીસકો નાપ નહીં શકતા એસા હે વહ બ્રહ્મ યતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મન જ્યાં આગળ જઈને બધું પાછું વળી જાય કારણ કે તો માયાથી પર છે તો કેવી રીતે ત્યાં પહોંચે આ માયી કેન્દ્રિય અંતકરણ આંબાને તો જોયું એટલે સમજાઈ જાય પણ ભગવાનને કેવી રીતે પામે આ પ્રશ્ન છે હાવે અને ભગવાનની અંદર કેવું થાય છે ભગવાનને બધા કે ભગવાન તો છે જ નિશ્ચય છે ને બધાને ભગવાન તો છે જ પણ થાય કેવું કે ખરેખર ભગવાન છે પણ ક્યારેક જો ભગવાન પ્રથમના સિત્તેરમાં પ્રમાણે આપણું ધાર્યું જો બધું કરે તો તો ભગવાન છે પણ આપણું ધાર્યું ભગવાન ન કરે તો ભગવાનમાં પણ ડગમગાટ થઈ જાય એક મહાત્મા હતા એ મહાત્મા એક ગામમાં ગયા ને પછી મહાત્મા કંઈ બોલે નહીં ધ્યાનમાં બેઠા રહે એટલે ગામના લોકો બધા ભેગા થયા ને બધા ભેગા થઈને કે ભાઈ મહાત્મા બેઠા છે ધ્યાનમાં કંઈ કહીએ અહીંયા આવ્યા છો તો કંઈ વાતો કરો કંઈ સત્સંગ થાય કંઈ સમાસ થાય એટલે ગામના લોકો બધા આગેવાન સરપંચને બધા ભેગા થઈને ઓલા ભાઈને મહાત્માજી જે આંખ બંધ કરીને બેઠા હતા મહાત્માને કહેજો ભાઈ આવો ગામમાં આવો અહીં ઝાડ નીચે બેઠા રહ્યા છો કંઈ રાત્રે વાતો કરો અમે બધા ખેતીવાડી કરીને આવીએ ત્યારે ઓલા મહાત્મા કે હું વાતો કરું પણ હું પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપવો પડે અને જો જવાબ તમે મને ન દો તો હું પછી જતો રહીશ ખોટું ના લાગવું જોઈએ ઓલા કે વાંધો નહીં તમે તમારે જે પ્રશ્ન પૂછો એ પૂછજો એટલે મહાત્મા ગયા મહાત્માના ગાદી તકિયા બધું નાખી દીધું મહાત્મા બેઠા છે પ્રશ્ન પૂછ્યો બધાને ઈશ્વર છે શું પ્રશ્ન પૂછ્યો ઈશ્વર છે એટલે ગામના લોકો બધા બેઠાતા સરપંચને બધા ખોંખા રાખીને ને કહે ભગવાન તો છે છે ને છે જ ભગવાન ક્યાં નથી ભગવાન છે જ આવું બોલ્યા ને તો પેલા મહાત્મા ઊભા થઈને જતા રહ્યા ચાલતા જ થઈ ગયા મહાત્માએ કીધેલું જો તમે સાચો જવાબ નહીં આપો તો હું કશું જ બોલીશ નહીં જતા રહ્યા પેલા બધા વિચાર કરે કે આ તો કે ગાંડો મહાત્મા લાગે છે ભગવાન છે આવું કે થોડું ઊભું થઈને જતું રહેવાય પણ કાંઈ નહીં હાલો મહાત્માનો લાભ લેવો છે તો આવતીકાલ ફરી જશું તો ફરી પાછા બધા ભેગા થઈને ગયા મહાત્માન કે ભાઈ આજે આવજો સત્સંગ કરાવજો પેલા મહાત્મા કે જો ભાઈ સત્સંગ કરાવવાની અંદર મારી એક જ વાત છે કે મારા પ્રશ્નનો જવાબ જો તમે સાચો આપો તો જ મારે તમને વાત કરવી મને સંતોષ થવો જોઈએ તમારા જવાબથી ભલા કે થશે થશે તમે ચિંતા ના કરો આવો આજે રાત્રે મહાત્મા કે રાત્રે આવીશ આ બધા ગામમાં નક્કી કર્યું હા પાડી ત્યારે જતા રહ્યા હતા ને એટલે આજે આપણે બધા ના પાડો એટલે ગયા મહાત્માજી બેઠા ઈશ્વર છે ના ના છે જ ક્યાં કે મહાત્મા ફરી ઊભા થઈને જતા રહ્યા એટલે કે આ તો ગાંડો લાગે છે આ કો તોય જતા રહે ના કો તોય જતા મહાત્મા છે તો હારા વાતો કંઈક કરે તો સારું છે એક કામ કરો આવતીકાલ છે ને પચાસ ટકા હા કોને પચાસ ટકા ના કહો પણ મહાત્માને ગાદી બિહાડીને વાત તો સાંભળવી છે સત્સંગ કરાવે કંઈક મહાત્માને કીધું આજે આવો મહાત્મા કે છેલ્લો ચાન્સ આના પછી હું સત્સંગ કરાવવા આવીશ નહીં પ્રશ્ન પૂછવાનો જવાબ આપજો બધાને એમ કે પ્રશ્ન તો એકનો એક જ પૂછશે ને આજે પચાસ ટકાએ હા પાડવાની ને પચાસ ટકાએ ના પાડવાની અને ત્યારે ફરીથી મહાત્મા ગયા અને પૂછ્યું કે ઈશ્વર છે ત્યારે અડધા લોકો જે નક્કી કરેલા હતા એ કે આ છે અડધા કે ના નથી બસ મહાત્મા ચાલવા માંડ્યા ઓલા પકડ્યા મહાત્માને હું રોજ ભાગી જાઉં છું હા કહો તોય ના કહો તોય હા ના તોય તમે કંઈક સમજાવો તો ખરા ત્યારે મહાત્મા કે મેં તમને સમજાવી દીધું છે મેં તમને બધી જ કથા કરી દીધી છે ભગવાન છે કે નહીં એમાં તમે વારે વારે આમ આમ લોટાની જેમ ફરી જાઓ છો એ જ હજુ પાકું કરો મેં તમને એમાં જ સત્સંગ કરાવી દીધો તમને શંકા છે હજુ ભગવાન છે કે નહીં આમ કેમ થાય છે ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે આપણા અંતરમાં વિચારો પ્રથમના સિત્તેરમાં મહારાજે કહ્યું આપણી ઈચ્છા પૂરી કરે તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ થઈ જાય મેં વર્ષો પહેલાની ઘટના ઘણી વખત કીધેલી છે કે એક યુવાન બહુ વર્ષો પહેલા આવ્યો દોડતો દોડતો ભગવાનના દર્શન એ ના કરે અને સંતો પાસે આવી ગયો ને સંતો પાસે આવીને કે મહારાજ છે જ ક્યાં એટલે ભાઈ મહારાજ છે જ ક્યાં આટલા વખત થી તું રોજ ભગવાન આગળ કીર્તન ગાય છે ભગવાન આગળ આવે છે કેમ ભગવાન નથી તો કે મારું લાયસન્સ એક્સપાયર થઈ ગયું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયું તો એ ભગવાને ધ્યાન તો રાખ્યું નહીં કંઈ યાદ ના કરાવ્યું પોલીસવાળાએ પકડ્યો ત્યારે ખબર પડી તો ભાઈ આ કઈ તારું કામ છે આ ભગવાનનું કામ છે એ તો તારે યાદ રાખવાનું હોય ભગવાનનું કામ છે તારું ગ્રીન કાર્ડ રિન્યુ કરાવવાનું બધું કરાવવાનું એ ભગવાને ઈજારો રાખ્યો છે વકીલ પાસે જા તો કે ના ભગવાન હોય તો આવું થાય જ નહીં ને લો પછી એને કીધું કે તું વકીલ પાસે જા અરે વકીલ કેટલી ફી લે કે પંદરસો બે હજાર ડોલર ફી લે પણ જાતો ખરો વકીલ પાસે ગયો તિલક ચાંદલો કરીને વકીલના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો વકીલ કે ભાઈ તારા બસ્સો ડોલર લઈશ તું તિલક ચાંદલાવાળો છો એટલે આ એડિશનની અંદર જ વકીલ પાસે ગઈ લો વર્ષો પહેલાંની વાત છે અને ગયો બસો ડોલરની અંદર ફોર્મ ભર્યું પંદર દિવસમાં બધું સરસ રીતે આવી ગયું આ બાજુ લાઇસન્સ આવી ગયું બધું તો તો લીગલ એ બધું થઈ ગયું દોડતો દોડતો હરિકૃષ્ણ મહારાજની જે ઠાકોરજી મહારાજની જે કેમ શું થયું ભાઈ જે અરે ભગવાન તો હજરા હજૂર છે આ જીવ લોટા જેવો છે લોટા જેવો કઈ બાજુ ગબડવા માંડે એની ઈચ્છાઓ પૂરી થાય એટલે ભગવાન પ્રગટ થઈ ગયા અને આપણી ઈચ્છાઓ પૂરી ના થઈ એટલે ભગવાન નથી આપણી સ્તુતિ થાય આપણા વખાણ થાય આપણી વાહવા થાય આપણી આપણી પાસે ગણી સંપત્તિ આવે આપણે ધાર્યું એવું થવા લાગે આપણું દુનિયામાં કંઈ અપમાન ના થાય એટલે ભગવાન છે ભગવાનની દયા ભગવાન પ્રત્યક્ષ છે આપણી નિંદા થાય આપણને અપયશ મળે વિપત્તિઓ આવે બધી જ જાતની સંપત્તિઓ નાબૂદ થઈ જાય ત્યારે ભગવાન નથી ત્યારે પીવડા ઘનશ્યામ મહારાજ નથી અને પેલું બધું થતું હોય વાહ વાહ મહારાજનો શું પ્રતાપ છે જીવનો આવો સ્વભાવ છે અહીંયા આગળ કે છે નિશ્ચય એટલે આંબાની ડાળ પડી વાગી છોકરો મરી જાય ગમે તે થાય પણ આ શું છે આંબોતે આંબોત છે એવો નિશ્ચય થાય એટલે ઘણીક વખત આસ્તિક આપણે હોઈએ ભગવાન છે એવું માનતા હોઈએ તો પણ કોઈક જગ્યાએ કાચપ રહી જાય હવે આ પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામીનો એ છે કે મહારાજ માય કેન્દ્રિયો અંતઃકરણે કરીને માયાથી પર ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો એમ ઉત્તર છે જે પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદી અને એક પદાર્થ છે તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે અને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે અને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીની હેઠે પણ છે પડખે પણ છે ઉપર પણ છે પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે શ્રીજી મહારાજે આવે વાતને શરૂ કરી છે સમજાવવા માટે અહીં નથી શરૂ થાય એવું છે તો દાદાઓ જોવે ને અહીંયા આગળ આવે શ્રીજી મહારાજે વાતની શરૂઆત કરી છે જે વાતને સમજવા જેવી છે મહારાજ એમ જવાબ શરૂ કર્યો મહારાજે પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટ પટ્ટાદિક અનેક પદાર્થ છે એક યોજન એટલે તેર કિલોમીટર થાય એક યોજન એટલે તેર કિલોમીટર હવે પચાસ કોટી યોજન પૃથ્વી અને પચાસ કોટી યોજન પૃથ્વી એનું આખું પીઠ છે એની ઉપર ઘટ અને પટાદી અનેક પદાર્થ છે ઘટ એટલે બધા આકારવાળા માટીના આકારવાળા બિલ્ડિંગો બધું છે પટાદ વસ્ત્રાદિક એ અનેક પદાર્થ છે પદાર્થોમાં પૃથ્વી ભાગવતના પંચમ સ્કંદના વીસમાં અધ્યાયમાં આડત્રીસમાં શ્લોકમાં આનો નિર્દેશ છે કે પૃથ્વી પચાસ કોટી યોજના પૃથ્વીનું કદ છે પીઠ છે આજે જો પચાસ કોટી યોજન આજે આજનું સાયન્સ પણ માને છે કે આ પૃથ્વી છે ને એનું કદ પચાસ પોઈન્ટ ત્રણ કરોડ ઘન યોજન છે પચાસ કરોડ યોજન પૃથ્વીનો વિસ્તાર આજનું વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે પૃથ્વીનું કદ એક પોઈન્ટ જીરો આઠ ત્રણસો એકવીસ ક્રોસ દસની ઉપર બાર ઘણ કિમી છે એટલે તેર કિલોમીટર બરાબર એક યોજન થાય આજના વિજ્ઞાન પ્રમાણે પચાસ પોઈન્ટ ત્રણ કરોડ ઘન યોજન થાય છે પૃથ્વી અને શ્રીજી મહારાજે કેટલા યોજન કીધી છે પચાસ કરોડ યોજન ખાલી એક પોઈન્ટ એકનો તફાવત છે મહારાજનું સાચું પણ વિજ્ઞાન અને શ્રીજી મહારાજે તે દી કીધું છે પચાસ કોટી યોજન આજે બંને મળતું છે એક યોજન એટલે તેર કિલોમીટર એ પહેલાં આર્યગણનાનો એક પ્રકાર છે હવે અહીં શ્રીજી મહારાજ શું કહે છે એ જે પૃથ્વી છે એ પૃથ્વી બધે જ રહી છે જેમ કે આ પૃથ્વી ઉપર જે કાંઈ દેખાય છે પૃથ્વી જ છે આ બિલ્ડિંગ છે પૃથ્વીનું છે ઝાડવા છે પૃથ્વીના છે જે કોઈ પદાર્થો દેખાય છે પૃથ્વીના છે આપણું શરીર છે પાર્થિવ છે આમાં જળતત્ત્વ વધારે છે પણ પૃથ્વી તત્વ પણ રહેલું છે પાર્થિવ શરીર છે આપણું શરીર પાર્થિવ શરીર કહેવાય છે પૃથ્વી તત્વનું છે તો બધી જ જગ્યાએ પૃથ્વી રહેલી છે એ પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી તે એવી જે પદાર્થ પૃથ્વી વિના જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે સર્વે પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે આ સૌથી અગત્યની વાત છે જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ આનો અર્થ એ થાય પૃથ્વીની દ્રષ્ટિ એટલે પૃથ્વી રૂપ થવું પૃથ્વી રૂપ થઈએ એને પૃથ્વીની દ્રષ્ટિને પામ્યા કહેવાય તનમય થઈ જઈએ પૃથ્વી આકારે થઈ જઈએ આપણે આખા પૃથ્વીમય થઈ જઈએ એને પૃથ્વીની દ્રષ્ટિને પામ્યા કહેવાય હવે જ્યારે આપણે આખા પૃથ્વી રૂપ થઈ ગયા હોય ત્યારે શું આપણી પાસે પૃથ્વી સિવાય આપણને બીજું કશું જ જણાય નહીં જેવી રીતે કોઈ સંગીતનો કલાકાર હોય એ સંગીતનો કલાકાર જ્યારે સંગીતના જે સૂરો છે સંગીતના જે સ્વરો છે એ મય બની જાય છે ત્યારે એને જે દ્રષ્ટિ છે કોઈ માનો કે તાલ વાગતો હોય સૂર વાગતો હોય કોઈ ગાતા હોય તો જે સંગીતનો જાણકાર છે એ જે સંગીતના સ્વરોમાં ખોવાયેલો હોય આપણે એમાં ખોવાયેલા હોઈએ નહીં એને સંગીતના સ્વરોની અંદર એટલું બધું તન્મય થઈ ગયો હોય એ વ્યક્તિ પૃથ્વી રૂપ થવું એનો અર્થ થાય છે કંઈ પણ રૂપ એટલે એ મય થઈ જવું કોઈ ભોજનમય થઈ ગયો હોય તો જમવા બેઠો હોય તો બાજુમાં શું થાય છે એની એને ખબર પડે નહીં એને એની ના ખબર પડે એટલો બધો તન્મય થઈ જાય એને મસ્ત થઈ ગયો કહેવાય પૃથ્વીમય હવે એ પૃથ્વી છે ને એ જળના એક અંશમાંથી પ્રગટ થયેલી છે એક અંશ એટલે એક જ ભાગમાંથી જળ એટલે પાણી પાણીના એક ભાગમાંથી પૃથ્વી પ્રગટ થયેલી છે હવે જ્યારે જળ રૂપ કોઈની દ્રષ્ટિ થઈ જાય ત્યારે એને પાણી સિવાય બીજું કશું જ દેખાય કશું જ દેખાય નહીં કારણ કે પૃથ્વી કરતાં પાણીનો ભાગ વધારે છે એ આપણને બધાને ખબર છે એક ડોલ પાણી લો અને એમાં એક મુઠ્ઠી માટી નાખો તો ડોલ સાનામય દેખાય માટીમય કે પાણીમય પ્રવાહીમય જ દેખાય ને પૃથ્વીમય તો ના દેખાય ને અંદર માટી નાખી દીધી એ માટી આખી જળ રૂપ થઈ જાય પણ દેખાય અંદર પાણી ભલે ડોળું દેખાય પણ દેખાય શું પાણી દેખાય એટલે કે છે જ્યારે જળ જળ રૂપે થઈ જાય ત્યારે જળ બધે જ પૃથ્વીના મધ્યમાં પણ વ્યાપી રહ્યું છે જળની દૃષ્ટિએ જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે અને જળ પણ તેજના એક અંશમાંથી થયું છે તેજનો એક જ તનખો એમાંથી જળ થયું છે અને તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તે જ નથી એકલો વાયુ જ છે તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત તે તેનું કાર્ય પિંડને બ્રહ્માંડે કાંઈ ભાષે જ નહીં એકલો આકાશ જ સર્વત્ર ભાષે જો આકાશ જ સર્વત્ર ભાષે જ્યારે આકાશરૂપ થઈ જાય ને ત્યારે આકાશ આકાશને આકાશ જ દેખાય બીજું કશું જ ના દેખાય કારણ કે આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે આકાશ સર્વથી મોટો છે અને આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે અહંકાર રાજસ અહંકાર સાત્વિક અહંકાર અને ભૂત ઇન્દ્રિયોને અંતઃકરણને દેવતા એ સર્વે મહત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે માટે મહત્ત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત ઇન્દ્રિયો દેવતા એ સર્વે નથી એકલું જ છે અહીં આગળ એક ચાર્ટ બતાવ્યો છે એ ચાર્ટને થોડો સમજો તો વધારે ખબર પડશે સૌથી પહેલા અક્ષરધામ છે ઉપર લખેલું ચિદાકાશ જેને કહેવાય પછી એ ચિદાકાશને મધ્ય પુરુષોત્તમ નારાયણ સદા સાકાર મૂર્તિ બિરાજમાન છે અક્ષરધામને વિશે એ પુરુષોત્તમ નારાયણને અક્ષર અને અક્ષરના મુક્તો ત્યાંના મુક્તોમાંથી એક મુક્ત ભગવાનની અખંડ સેવાની અંદર સાકાર સ્વરૂપે રહ્યા છે અને નિરાકાર સ્વરૂપે એક રસ ચૈતન્ય રૂપે રહ્યા છે એટલે કે ધામ રૂપે રહ્યા છે એ અક્ષર છે અને અક્ષરના મુક્તો છે જેને બ્રહ્મ કહેવાય છે પુરુષોત્તમ નારાયણને પરબ્રહ્મ કહેવાય છે ત્યાંથી નીચે જુઓ માયા મહામાયા છે અને મૂળ પુરુષ છે એટલે કે અક્ષરધામના જે અક્ષર મુક્તો છે એમાંથી કનિષ્ઠ જે મુક્ત છે એમાંથી એક પુરુષ જે ઊભો થયો એને મૂળ પુરુષ કહેવાય એ મૂળ પુરુષ મહામાયા સાથે જોડાનો એ જોડલાને પ્રકૃતિ પુરુષ કહેવાય અને એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષ એવા જોડલા થયા પ્રધાન એટલે માયાની નિમ્ન સ્વરૂપ નાનું સ્વરૂપ પ્રધાન એ પ્રકૃતિનું સ્વરૂપ છે એવા અનંદ કોટી પ્રધાન પુરુષો થયા હવે એવા એક પ્રધાન પુરુષ દ્વારા મહતત્વ થયું જે અહીં વર્ણન આવ્યું એ મહત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો સાત્વિક અહંકાર રાજસ અહંકાર અને તામસ અહંકાર સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતા થયા રાજસ અહંકાર છે એની અંદરથી ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણ થયા અને તામસ અહંકાર છે એમાંથી પંચભૂત અને પંચતન માત્ર થઈ જેનું વર્ણન પ્રથમના બારમા વચનાવતમાં છે પછી જો એ જે બધું આ સર્જન થયું એટલે ચોવીસ તત્વ ઉત્પન્ન થઈ ગયા મન ઇન્દ્રિયોના દેવતા ઇન્દ્રિયો બુદ્ધિ પ્રાણ પંચભૂત ને પંચમાત્રા આ બધું ભેગું થઈ અને વિરાટનું શરીર બન્યું ચોવીસ તત્વનું અને વિરાટના શરીરમાંથી એ વિરાટના બોડીમાંથી એમના હૃદયમાંથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું નાભીમાંથી બ્રહ્મા થયા અને ભાલમાંથી શિવનું પ્રાગટ્ય થયું બ્રહ્માજી દ્વારા મરિચ્યાદિક પ્રજાપતિ ત્યારબાદ કશ્યપાદિક પ્રજાપતિ અને કશ્યપાદિક પ્રજાપતિ દ્વારા દેવ દૈત્ય અને અન્ય સજીવ સૃષ્ટિ આખી ચાલુ થઈ બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્યાંથી બ્રહ્માંડની શરૂઆત થાય છે અને એ લોકો આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે તો આ રીતની જે આ વ્યવસ્થા છે આની અંદર આ બધા એક એક કરતાં મોટા મોટા છે એ જ વર્ણન અહીં શ્રીજી મહારાજે કર્યું છે એટલે આ ચાર્ટ તમે જોશો એટલે તમને વધારે શ્રીજી મહારાજના વર્ણનનો ખ્યાલ આવશે મહત્ત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે પેલો ચાર્ટ મૂકી રાખજો મહતત્ત્વ પણ અહંકાર મહતત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે જો મહત્તત્ત્વ છે એની ઉપલી સાઈડ ઉપર જે પ્રધાન પુરુષ છે એ પ્રધાન એ પ્રકૃતિ છે એ પ્રધાન પ્રકૃતિમાંથી એ પ્રગટ થયેલું છે મહત્ત્વ એક જ અંશમાંથી પ્રગટ થયેલું છે અને પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ પ્રકૃતિની દ્રષ્ટિ એટલે જે પ્રધાન શબ્દ છે એ પ્રકૃતિ માટે વપરેલો છે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્ત્વ નથી એકલી પ્રકૃતિ જ છે અને પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે કયો પુરુષ તો પ્રધાનની બાજુમાં જે લખેલો પુરુષ છે એ જોડલું છે પ્રધાન એટલે સ્ત્રી છે અને પુરુષ એટલે પુરુષ છે એ પુરુષની અંદર એ પ્રકૃતિ લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમય એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે તેવા અનંત કોટી પ્રધાન પુરુષ છે અને તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે આવા આનંદકોટી પ્રધાન પુરુષો જે મહામાયા લખેલી છે તમે જે સ્ક્રીન ઉપર જોવો છો એ ડાબા હાથે એ મહામાયામાંથી એવા અનંદ કોટી પ્રધાન પુરુષો પ્રગટ થાય છે એટલે મહામાયાની દ્રષ્ટિએ જુઓ ને તો આવા આનંદકોટી પ્રધાન પુરુષ પણ દેખાય નહીં ખાલી મહામાયા જ દેખાય અને એ મહામાયા પણ જે મૂળ પુરુષ જમના હાથે દેખાય છે અક્ષરધામનો એક કનિષ્ઠ મુક્ત નીચામાં નીચો મુક્ત અક્ષરધામમાં જે છેલ્લામાં છેલ્લી જેની સ્થિતિ છે એવો જે મુક્ત એને મૂળ પુરુષ કીધેલો છે એ મૂળ પુરુષના એક જ અંશની અંદર આ મહામાયા લીન થઈ જાય અને મૂળ પુરુષ રૂપે જ્યારે જોવે કોઈ ત્યારે એને મૂળ પુરુષ સિવાય બીજું કશું જ જણાય નહીં અને એ મૂળ પુરુષ પણ આગળ જતા એ મૂળ પુરુષ છે એ પણ એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર જે ઉપર અક્ષર ને અક્ષરના મુક્તો છે એ ધામ જે અક્ષર એના એક દેશમાંથી ઉપજે છે માટે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો મહાપુરુષ સર્વે નથી એક અક્ષર જ છે અક્ષરધામમાં તો આ મૂળ પુરુષ જે શબ્દ લખેલો છે એવા પુરુષો અનંત છે અનંત એક નથી અનંત છે કોટાના કોટી એવા મુક્તો છે એવા અનંત કોટી મુક્તો છે એ અક્ષરધામમાંથી આ એક જ મુક્ત ઊભો થયો અને એના દ્વારા આટલું મોટું કાર્ય થયું એવા તો અનંત ત્યાં આગળ કનિષ્ઠ મુક્તો પણ છે છ પ્રકારના નિશ્ચયવાળા મુક્તો છે ઉત્તમ નિરકલ્પ નિશ્ચય મધ્યમ નિરકલ્પ નિશ્ચય કનિષ્ઠ નિરકલ્પ નિશ્ચય ઉત્તમ સવિકલ્પ નિશ્ચય મધ્યમ સવિકલ્પ નિશ્ચય અને કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય એ છ પ્રકારના મુક્તો છે એમાંથી કનિષ્ઠ જે છે સવિકલ્પ મુક્ત એ જ આ ઊભો થયેલો છે હવે એ અક્ષરની દ્રષ્ટિએ જ્યારે જોઈએ તો મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે જ્યારે અક્ષરના મુક્તની દ્રષ્ટિને પામી જઈએ ને ત્યારે એની સાથે તન્મય થઈ જઈએ ત્યારે ખાલી અક્ષર જ દેખાય બીજું કશું દેખાય નહીં એટલી મોટપ છે હવે જે અગત્યની વાત છે આ વચનામૃતની આવે આવે છે તે અક્ષરથી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે આ અક્ષર ને અક્ષરના મુક્તોથી પણ પર કોણ છે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ છે તે પુરુષોત્તમ ભગવાન તે છે તે સર્વેની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે બધું જ જે આ થાય છે એના કરતા એક શ્રીજી મહારાજ છે અને સર્વના કારણ છે બધાના કારણ પણ એ જ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય અને તેથી જુદું પણ રહે છે માટે સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ જ ભાષે નહીં આ અગત્યની વાત આવી જેમ કે જો આ સફરજન દેખાય છે તમને એ સફરજનના બીજ દેખાય છે બી છે ને એ કારણ છે કાર્ય છે સફરજન છે પણ એ બી જે દી વાવ્યું છે ત્યારે બીની અંદરથી જ આ કાર્ય થયેલું છે અને આ બીમાં પણ હજુ તાકાત છે કે આવા હજારો સફરજન બીજા નિર્માણ કરી શકે એમ ભગવાન બીની જગ્યાએ છે દેખાતા નથી પરંતુ ભગવાનથી જ બધું થાય છે આટલું મોટું વૃક્ષ દેખાય છે એનું કારણ તો બી છે એનું જે બી છે એના કારણે જ આટલું મોટું વૃક્ષ દેખાય છે એવી રીતે ભગવાન છે એ બીજને ઠેકાણે છે કારણને ઠેકાણે છે બાકી બધું કાર્યને ઠેકાણે છે ભગવાન વિના કશું જ થઈ શકતું નથી હવે આ જે વાતો આપણે વાંચી એને થોડીક સમજવા માટેનો પ્રયત્ન કરીએ જેવી રીતે એક એકથી મોટા ગ્રહો જે જે રૂપ આપણે થતા જઈએ અને જે જેનાથી મોટું હોય એ રૂપ થતા જઈએ એટલે આપણી દ્રષ્ટિ બીજા જે રૂપ મોટા થયા હોય એનાથી જે નાનું હોય ત્યાં આગળ લાગે જ નહીં જેમ કે પ્લૂટો એક એક ગ્રહ ચલાવતા જાઓ એનાથી આગળ ચંદ્ર તો એનાથી મોટો છે ચંદ્રરૂપ દ્રષ્ટિ થાય ત્યારે પ્લૂટો નજરમાં ના આવે પછી જેમ જેમ મોટા મોટા ગ્રહો આગળ આવતા જાય એમ એમ જે રૂપ થતો જાય મર્ક્યુરી તો એનાથી મોટો છે એ રૂપ દ્રષ્ટિ થાય ત્યારે ઓલો ના દેખાય માર્સ રૂપ દ્રષ્ટિ થાય ત્યારે મર્ક્યુરી ના દેખાય વિનસ રૂપ દ્રષ્ટિ થાય ત્યારે માર્સ ના દેખાય અર્થરૂપ દ્રષ્ટિ થાય ત્યારે વિનસ ના દેખાય જે જે એક એકથી એક એક ચડિયાતા છે આ એક મોટા મોટા છે એ જેમ જેમ આ રૂપ થતા જઈએ એમ એમ બીજા એની આગલા કેવા થતા જાય આપણને દેખાય જ નહીં એ નજરમાં જ ના આવે અને છેલ્લે જો સૂર્ય સુધી પહોંચી જઈએ તો કશું જ નજરમાં આવે નહીં સેમ સૂર્ય એટલે સ્વયં પુરુષોત્તમ નારાયણ બસ એટલું જ સમજવાનું છે આ વિડીયોનું કારણ એટલું જ છે કે સૂર્યની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે કશું જ જણાય નહીં સૂર્ય જ દેખાય સૂર્યના લોકમાં કહ્યું એટલે પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ જ દેખાય એવી રીતે પુરુષોત્તમ નાયની દ્રષ્ટિને પામવું એ આ વચનામૃતનો હાર્દ છે એટલે એ મય થવું એ વાત છે જેમ કે કોઈ ફોનની અંદર મસ્ત બની ગયો હોય બરાબર તો ફોનમાં મસ્ત બન્યો હોય તો એને ખબર જ ના પડે ફોનમાં મસ્ત ને કશું જ દેખાય નહીં લો ગાડી અરે અથડી ગયું ફોન પાસે વાત કરતો કરતો ગાડી સાથે અથડી ગયો કારણ કે દિવાલ સાથે અથડી ગયો આ જો કારણ કે એને ખબર જ નથી કે હું ચાલું છું મારી સામે કોઈ આવે છે હું કંઈક કાર્ય કરું છું એવી કોઈ વસ્તુ એને દેખાતી નથી કારણ કે ફોનની અંદર એટલો બધો તન્મય થઈ ગયો હોય લો ગયો ગયો ગોથ આને શું કહેવાય ફોટો પાડવામાં તન્મય થઈ ગયો જો આ બધા ચાલતો ચાલતો એક ફોન રૂપ વ્યક્તિ થઈ ગયો છે આમાંથી સમજવાનું છે શું જે અહીં આવ્યું ને પૃથ્વીમય જળમય તેજ મય વાયુમય આકાશમય એક ફોનમય વ્યક્તિ થઈ જાય ફોન રૂપ થઈ જાય તો સામે શું દિવાલ છે સામે વ્યક્તિ છે શું કાર્ય કરું છું એનું પણ એને ભાન રહેતું નથી આજે પોલીસને શા માટે ફોન હાથમાં હોય તો ટિકિટ આપવી પડે છે ટિકિટ શા માટે આપે છે પોલીસ શું નડે છે ફોન આપણો છે આપણે કરીએ છીએ પોલીસને ખબર છે કે આ ફોનમાં એટલો તનમય થશે ડ્રાઈવિંગને ભૂલી જશે મોત નથી દેખાતું ફોન દેખાય છે વિચારો મોત નથી દેખાતું ફોન દેખાય છે ફોન રૂપ થઈ જાય છે ને એ મય આજે માણસ આમ ટીક 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 કર્યા જ કરે આટલું આ સાધન એવું આપી દીધું છે પુરુષોત્તમ અને પુરુષોત્તમ રૂપ થવાની અહીં વાત મહારાજ કરે છે પુરુષોત્તમ રૂપ જ્યારે થાય ત્યારે પુરુષોત્તમની દ્રષ્ટિએ ખાલી પુરુષોત્તમ જ દેખાય કાર્યાનીનું સાતમું અક્ષર વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં સાક્ષાત્કાર દેખે અને મૂર્તિ વિના બીજું અનુમાત્ર પણ ભાસે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે આ પુરુષોત્તમ રૂપ થયા કહેવાય ઇન્દ્રિયો અંતકરણ તન્મય થઈ જાય ત્યારે ગલડા મધ્યનું આડત્રીસમો જેમ લોભીનો અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે જેમ અતિ કામી હોય એનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે જેમ ઘણીક દોલતવાળો હોય તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તેનો દીકરામાં પ્રવેશ થાય છે તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય એને વિશેનો પ્રવેશ જાણવો પણ જેમ જળમાં મળી જાય ને અગ્નિમાં મળી જાય એવો પ્રવેશ નથી તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં એક તેની જ રચના લાગી રહે આને પણ પુરુષોત્તમ રૂપ થયા કહેવાય અંત્યનું તેત્રીસમું એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય તે પ્રવેશ તે શું તો તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ કયા દિવ્ય મૂર્તિ એમના ચાર્ટ જોયો હતો ને પુરુષોત્તમ નારાયણનો એ દિવ્યમૂર્તિ એવા ભગવાન સ્વામિનારાયણ એને વિશે ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે અને આસક્ત થકો વર્તે એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિશે પણ બહાર થકી રહે અને જેમ લક્ષ્મીજી રહે છે એમ મહારાજે દ્રષ્ટાંત આપીને કીધું તેમ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનના વિશે પ્રવેશ જાણવો આઈન્સ્ટાઈનની વાત છે આઈન્સ્ટાઈન પોતાની લેબોરેટરીની અંદર કામ કરતા હતા જેને ભૌતિક વિજ્ઞાનની બહુ મોટું સંશોધન કર્યું શું છે એ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર જે સિદ્ધાંત ઉપર ઘણું બધું શોધાયું એ આઈન્સ્ટાઈન પોતાની લેબમાં બેઠા બેઠા કામ કરતા હતા હવારથી જમવા જ નહોતા નીકળ્યા બાર અને જે વ્યક્તિઓ કંઈક સર્જન કરતા હોય ને એ લોકોને જમવાની બહુ પડી ના હોય એ જ સર્જન કરે સમજ્યા ને અને કેટલાક એવા હોય બધું કામ પડ્યું મૂકીને કે પહેલાં જમી લેવું ઊંઘી લેવું કામ કાંઈ કરે નહીં એ જમવામાં ઊંઘવામાં જ એનો દિવસ જાય પણ જેને ભજન કરવું છે જેને કંઈક સત્સંગની સેવા કરવી છે એ તો ભૂખ તરસ જોયા વિના રાત દિવસ મંડ્યા રહે આઈન્સ્ટાઈન મંડી પડેલા હવારથી જમવા બહાર નીકળ્યા નહીં એટલે એનો આસિસ્ટન્ટ તો એને એમ થયું કે કંઈક સાહેબને કંઈક આપું સવારથી જમ્યા નથી કીધું ભાઈ જમો જમવું નથી કે હું મારા કામમાં છું એટલે ઓલો ડાયો હતો વ્યક્તિ કોફીનો કપ મૂકી ગયો સાહેબ કોફી પી લેજો કોફી મૂકી ગયો થઈ એવું ગોતી નાખ્યો તમે આઈન્સ્ટાઈનને કોફી મૂકી તો ગયા ઓલો કોફી જ મૂકી ગયો પણ થયું છું થોડો સમય પછી ઓલો આવ્યો ને તો કોફી એવી નવી પડી હતી એટલે આસિસ્ટન્ટને હેત બહુ એટલે ખીજાયો કે મેં તમારા માટે કોફી મૂકીને તમે પીધી નહીં એટલે આઈન્સ્ટાઈનનું થોડું ધ્યાન આમ ગયું એ કે મેં પીધું તો ખરું કશું અને શું પીધું એ ખબર નથી એના હોઠ કાળા થઈ ગયેલા અને માથા ઉપર થોડું કંઈક લાગી ગયેલું એટલે પેલો આસિસ્ટન્ટે જોયું એ કે સાહેબ તમે કોફીની જગ્યાએ સહી પી ગયા છો પેનની સહી આવે ને એનો કપ ભરેલો તો એ પી ગયા પણ એવું કેમ થયું પોતાના કાર્યમાં તન્મય થયા હતા પોતાના કાર્યમાં તન્મય થઈ ગયા હતા એને કોફીની જગ્યાએ સાહી પી ગયા ખબર ના પડી અને આપણે તો ભગવાનનું ધ્યાન કરતા હોય ને આમ 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 થાય કરવા ઊંચા કેટલું બધું નખરા ઘણા તો એટલા ચંચળના દીકરા હોય કે ના પૂછવા તો એનો વિડીયો ઉતાર્યો હોય ને તો હાલે જ નહીં ભગવાનના ભગતમાં એવા હોય બોલો બિલકુલ હાલે નહીં એટલા ચંચળ હોય અને અત્યારે હું બોલું છું જેને હશે એને સમજાતું એ જ છે કે મને જ કે છે એવું છે એટલો ઊંચો નીચો થાય બેહેદ નહીં હરખો બોલો તમને લાગે સ્પ્રિંગ ગોઠવી છે શું આને એવું થાય પુરુષોત્તમ રૂપ થવાની રીત પુરુષોત્તમ રૂપ કેવી રીતે થવાય અહીં શ્રીજી મહારાજે જે કહ્યું બાકી પૃથ્વી જળ તેજ વાયુ આકાશને બધું ભૂલી જાઓ એ યાદ નહીં રહે તો હાલશે અગત્યમાં અગત્યની આ વચનામૃતની વાત એ છે કે પુરુષોત્તમની પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે ત્યારે તેમને કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે જેમ હીરે કરીને જ હીરો વેંધાય પણ બીજા વતે નથી વેંધાતો તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે આ વચનામૃત મુખ્ય હાર્દ અહીં છે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય પહેલું પુરુષોત્તમ રૂપ થવાની રીત પુરુષોત્તમ સ્વયં પ્રકાશ પાથરે તો પુરુષોત્તમનો નિશ્ચય થાય જેવી રીતે અર્જુન હતા તો અર્જુનને રણભૂમિને વિશે ભગવાન શ્રીકૃષ્ણે પોતે દિવ્ય દર્શન આપ્યા વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા ત્યારે અર્જુન એ રૂપ જોવા માટે સમર્થ ભગવાને બતાવ્યું પણ પછી અર્જુને કીધું હું આ જોવાને સમર્થ નથી બસ આવે જેમ હતા એમ થઈ જાઉં એમને દિવ્ય ચક્ષુ આપ્યા જેના કારણે અર્જુન જોઈ શક્યા એટલે ભગવાન સ્વયં આપે તો ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થઈ શકે ભગવાન પોતે પ્રકાશ પાથરે ત્યારે ઉમરેઠની અંદર જાગનાથ મહાદેવના દર્શને મહારાજ ગયેલા ત્યાં બ્રાહ્મણો બેઠા હતા બ્રાહ્મણોએ મહારાજને કહ્યું મહારાજ શંકરાચાર્ય પાળા પાસે વેદ બોલાવેલા તો તમે સ્વામી ભગવાન કહેવાઓ છો તો તમે પાળા પાસે વેદ બોલાવો ભગવાન કે વેદ તો નારાયણનું સ્વરૂપ કહેવાય પાળા પાસે ના બોલાવાય પણ આ તમે તા લાકડાનો પાટળો વીસ ફૂટનો પડ્યો છે એની જોડે વેદ બોલાવો ઓલા કે લાકડાનો પાટળો વળી વેદ બોલતો હશે તો મહારાજ કે એવો એક વ્યક્તિ લઈ આવો અને ત્યારે ત્યાં આગળ એક મૂંગો બ્રાહ્મણ અભન મૂંગો એવો બ્રાહ્મણ લઈ આવ્યા ત્યાં હરિશંકર નામનો મૂંગો ને અભન બ્રાહ્મણ એને લાવ્યા એની પાસે મહારાજે વેદ બોલાવ્યા ત્યારે બ્રાહ્મણોએ મહારાજની પાસે વર્તમાન ધાર્યા મૂંગો ને અભન કેવી રીતે બોલ્યો પુરુષો તમે પોતાનો પ્રકાશ એમાં પાથર્યો એટલે થયું નહીં તો ના થાય વરતાલમાં મહારાજ બિરાજમાન હતા ત્યાં આગળ નામનો શેઠ શેઠ ત્યાં બેઠા હતા હતા તે સભામાં ઝોલા ખાતા એટલે સોટી જવા દીધી ઉપર સોટી મારી એટલે બોલો ઝુમકરામ જાગી કે મહારાજ કે અમે તને સોટી કેમ મારી ખબર છે ભક્ત પ્રહલાદ વખતે તું છે ને હિરણ્ય સૈનિક હતો અને ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે તને હિરણ્ય ઘણી વખત કીધું પણ તું એને ભક્ત જાણીને મારતો નહોતો એ પુણ્યના પ્રતાપે તને અત્યારે આ સત્સંગમાં જન્મ મળ્યો છે પણ તારા થોડા પાપ હતા ને એટલે એક સોટી આપીને કાઢી નાખ્યા પછી ઝુમખરામને મૂર્તિ દેખાવા લાગી જ્યાં જોયે ત્યાં મૂર્તિ દેખાવા લાગી મૂર્તિ દેખાવા લાગી એટલે ઝુમખરામ રડવા લાગ્યો મહારાજ ભાઈ જઈને મહારાજ મારા માતા પિતા વૃદ્ધ છે મારો નાનો ભાઈ છે મને બધે મૂર્તિ જ દેખાય પુરુષોત્તમ રૂપ થઈ ગયો કરું છું મહારાજ કે આ નહીં દેખાય ઝુમખરામ કે આમ નહીં મહારાજ બે કલાક ધ્યાન કરું ત્યારે દેખાજો મહારાજ કે હારું જાર ત્યારે દેખાશું આ પ્રકાશ કોને પાથર્યો પુરુષોત્તમ રૂપ થયા ભગવાને સ્વયં પાથર્યો ભાગવતના દશમ સ્કંદની અંદર નેવ્યાશીમાં અધ્યાયની અંદર એક વાત આવે છે જેનું ગરડા ગરડા પ્રથમ પ્રકરણના છાસઠમાં વચનામૃતમાં મહારાજે જેનો ઉલ્લેખ કર્યો છે મહારાજે પ્રથમના છાસઠમાં વચનામૃતની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લઈ અને બ્રાહ્મણના દીકરાને લેવા સારું મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને દ્વારિકાથી બ્રાહ્મણનો પુત્ર લેવા ગયા અને દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર એને સુદર્શન ચક્રે કરીને કાપીને એને વિશે રથને હાંકીને તેજ પૂંજને વિશે પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન દિવ્યમૂર્તિ હતા તો એને પ્રતાપ કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા એ સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થયા માઈક ઘોડા હતા દ્વારિકાની અંદર એક બ્રાહ્મણ હતો એને જે છોકરો જન્મે છ તરત મરી જતો એટલે છોકરાનું સબ એ દ્વારિકામાં શ્રીકૃષ્ણ ભગવાનના મેલની બહાર મૂક્યા હતો એવા આઠ દીકરાઓ એના મરી ગયા નવમો દીકરો મૂકવા ગયો ત્યારે અર્જુનને શ્રીકૃષ્ણ બેઠા હતા એટલે પેલા બ્રાહ્મણે પોતાનું દુઃખ કીધું ત્યારે અર્જુનને પ્રતિજ્ઞા લીધી કે હવે હું તારા દીકરાનું રક્ષણ કરીને તને દીકરો ના લાવી દઉં તો મારે અગ્નિમાં બળી મરવું શ્રીકૃષ્ણને બલરામ કરતા બળિયા અર્જુને ત્યાં બળ બતાવ્યું પછી થયું એવું કે દસમા દીકરાનો જન્મ થવાનો હતો ત્યારે અર્જુન એને ઘેર ગયા બ્રાહ્મણને ઘેર રક્ષામાં બેઠા પણ એ બાળક શરીર સહિત અદ્રશ્ય થઈ ગયો આકાશમાં આકાશમાં જ જતો રહ્યો જન્મીન તરત અર્જુન બદે ખોળિયાએ વરુ યોગ વિદ્યાથી વરૂણને ત્યાં ગયા યમપુરીમાં ગયા ઇન્દ્રને ત્યાં ગયા સૂર્યને ત્યાં ગયા ક્યાંય મળ્યો નહીં બાળક એટલે અગ્નિમાં પડવા અર્જુન તૈયાર થયા પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે શ્રીકૃષ્ણ ભગવાન કે અર્જુન હાલ રથમાં બેસ આપણે એના દીકરા લઈ આવીએ તે ઘોડા લઈને ગયા તે સાત દ્વીપ સાત સમુદ્ર લોકાલોક પર્વત પ્રથમનું ત્રેસઠમું વચનાવૃત વાંચજો એ પણ તત્વજ્ઞાનનું છે આમાં તમને રસ પડે તો બહુ મજાની બધી વસ્તુઓ છે પણ ઊંઘ આવે તો કાંઈ કામનું નહીં તેજ ને તેજમાંથી વાયુ વાયુના તો થોડીક જાગ્રત અવસ્થામાં રસથી ભગવાન શ્રીહરિની આવી દિવ્ય વાની છે એ તાત્વિક વાતને થોડીક ક્યારેક કાગળમાં ડ્રોઈંગ કરીને દોરીને થોડું વિચારીને કરો ને તો તો તમને બહુ રસ પડે અને એકવાર એમાં રસ પડે ને પછી મહારાજની મોટપ વધારેને વધારે દેખાય એટલા માટે બાકી આમાં કંઈ મગજ કસવાની જરૂર નથી પણ ભગવાનની મોટપ બહુ દેખાય બહુ દેખાય જેને બુદ્ધિ ભગવાને થોડી આપી હોય વિચાર શક્તિ આપી હોય એને કરવું જોઈએ માપની દીધી હોય એને બહુ માથાકૂટ નહીં ઘી ગોળને લાડુ ખાઈને ભગવાન સ્વામી સર્વોપરી હિંડોળા ખાટે હિજકુન દૂધપાક માલપુવા ખાઈ ભગવાનનો પ્રસાદ ખાઈને ભગવાન રૂપ થઈ જવું બીજો કોઈ ઉપાય જ નથી કોઈ ઉપાય નથી આપણે તો એ જ હે મહારાજ તમારી દયા તમારી કરુણાનો પાર નહીં અમારી અવડાઈનો પાર નહીં જેવો તેવો પુત્ર તમારો પેટ પડ્યો તે અવશ્ય પાડવો વાલમ જુઓ વિચારી રે એમ કરીને પાર પડી જવું તમારા રૂપ થવાય એવું નથી અમે તો અમારા રૂપ રહીએ એવા છીએ પણ પાર પાડજો બસ તમને ધાર્યું છે કે તમે સર્વોપરી છો પુરુષોત્તમ રૂપ થવું હમજનનો વિષય છે પણ મહેનત કરવી જોઈએ પછી જે રિઝલ્ટ આવે એનો વાંધો નથી પછી ગયા લોકાલોક પર્વત આવે ને લોકાલોક પર્વતથી પર અંધકાર છે જો આ લોકાલોક પર્વતની આ આખો કિલ્લો છે આ એ તમને ક્યારેક ક્યારેક બતાવશું આ લોકાલોક પર્વત ઓલી છેલ્લી બોર્ડર દેખાય છે લોકાલોક પર્વત છે એ બોર્ડર દેખાય છે ને ઓલી ડિઝાઇન વાળી એ અને એનાથી પર અંધકાર છે અંધારું છે જો પાછળ કાળું આ સુમેરું પર્વત છે સોનાનો છે સોનું જોઈતું હોય તો ખાસ ત્યાં પહોંચજો કિલો બંધી નહીં ટન બંધી ઉપાડી લાવો જેટલા દાગીના બનાવે બનાવાશે સોનાના મેલ ને સોનાનું તમારે બધું બની જાય મોટા મોટા દેવતાઓના ત્યાં આગળ સ્થાનક છે આ બ્રહ્માંડ આવા આકારનું છે આ રીતની આખી એની રચના છે અને આ બધેથી છેલ્લે જે દીવાલ આવે ને લોકાલોક પર્વતની પછી છે ને અંધારું છે ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાન પહોંચ્યા તો પેલા ઘોડાઓમાં આવીક ને અટકી ગયા તે ભગવાને પછી સુદર્શન ચક્રનો પ્રકાશ પાથર્યો અને ત્યાં પછી એને લઈ ગયા પંચભૂતના ગોળા જે હતા પંચભૂતના ગોળા માઈક ગોળા માઈક રથ એ બધું અમાયિક થઈ ગયું ભગવાનના પ્રતાપે અને ભૂમા પુરુષ પાસે જઈ બધું આ ચૈતન્ય રૂપ થયું ને ત્યાંથી દીકરાઓલા બ્રાહ્મણના લઈ આવ્યા આવી ઘટના જે ઘટેલી એ પુરુષોત્તમ રૂપ ભગવાનના પ્રતાપે થયા પર્વતભાઈ ગોવર્ધનભાઈ ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી આ બધા પુરુષોત્તમ રૂપ થઈને રહેવાવાળા હતા લાડુબા જીવબા બધાએ હજુ એક વાતને એક પોઈન્ટ છે કે સંત સમાગમથી મહિમા અને મૂર્તિ ધ્યાન એ આ વચનામૃતનો એક વિષય થોડોક બાકી છે થોડોક છે પણ એ વિષયને થોડોક આપણે સમજવા માટે ફરી વખત પ્રયત્ન કરીશું તો શનિવારે આપણે હીરે કરીને હીરો વેંધાય એ વાત પણ એની અંદર આવે છે આ હીરો એ હીરા વડે વેંધાય જો ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય એ અહીં આગળ એક આ નાનો વિડીયો કે હીરો છે હીરાથી જ એનો શેપ પડતો હોય છે એટલે હીરાથી હીરો વેંધાય એનો અર્થ પણ આપણે ત્યારે વિસ્તારથી આપણે સમજીશું અને સંત સમાગમથી કેવી રીતે ભગવાનનો મહેમાન પુરુષોત્તમ રૂપ થવાય છે એટલો પાર્ટ અહીં આગળ બાકી રાખ્યો છે મહારાજની ગણેશ્યાં મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ શ્રી શ્રીગણશ્યામ મહારાજની